बनासकांठाना पालनपुरमां सरकारी मालगोडाउनमांथी गरीबोनो कोळियो काळाबजारमां पग करी गयो होवाना केसमां हजी आरोपीओ पोलीस पकड़थी दूर छे। त्यारे आ प्रश्न विधानसभामां गाजता मुख्यमंत्रीए कड़क कार्यवाही करवाना आदेश कर्या होवानी जाहेरात करता पुरवठा मंत्री जयेश रादड़ियाए आ केसनी तपास स्टेट क्राइम ब्रांच करशे तेवी जाहेरात करी हती। पालनपुरना सरकारी मालगोडाउनमांथी तंत्र अने अनाज माफियाओनी मिलीभगतथी 1.91 करोड़ अनाजनो जत्थो सगेवगे थई गयो होवानी पोलीस फरियाद नोंधाई छे। आ केसमां 11 दिवस बाद पण आरोपीओ पोलीस पकड़थी दूर रह्या छे। 2 करोड़ जेटली मातबर रकमना अनाजना उचापत मामले पुरवठा गोडाउन मैनेजर फरियाद सहितना लोको सामे फरियाद बाद आरोपीओ फरार छे। त्यारे पाटण धारासभ्य किरीट पटेले विधानसभामां आ मामलो उठाव्यो हतो, जेना जवाबमां पुरवठा मंत्री जयेश रादड़ियाए जणाव्युं हतुं के आ मामले कैबिनेटमां चर्चा बाद मुख्यमंत्रीए कड़क कार्यवाहीना आदेश आप्या छे अने आ केसनी तपास स्टेट क्राइम करशे तेवी जाहेरात विधानसभा गृहमां करी हती। માન્ય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીનો જવાબ આપતા પહેલાં ગઈકાલે જે બનાસકાંઠાના પાલનપુર ગોડાઉન અને પંચમહાલ જિલ્લાના શહેરાના ગોડાઉન ખાતે જે અનાજ સગેવગે કરી અને કૌભાંડ કરવાનો જે માન્ય અધ્યક્ષશ્રી ગઈકાલે બનાવ બન્યો હતો અને વિધાનસભા ગૃહની અંદર 116માં મેં સરકારે એનો જવાબ પણ આપ્યો હતો। માન્ય અધ્યક્ષશ્રી, પુરવઠા નિગમના ગોડાઉનમાં સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબોને વિતરણ માટેના ઘઉં ચોખા સગેવગે કરી કૌભાંડ આચરવાના કૃત્ય સામે આજે માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને માન્ય અધ્યક્ષની કેબિનેટની બેઠક મળેલી હતી। માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પાલનપુર અને શહેરના ઘઉં અને ચોખાના આશરે 3 કરોડથી વધુ કિંમતનો જથ્થો સગેવગે કરનાર સામે સખ્ત કડકાઈથી પગલાં ભરવાનો માન્ય મુખ્યમંત્રીશ્રીએ આજે નિર્ણય લીધો છે। માન્ય મુખ્યમંત્રીશ્રીએ એવો પણ નિર્દેશ કર્યો છે કે ગરીબોનું અનાજ એ ગરીબ લોકો સુધી પહોંચે માટે માન્ય અધ્યક્ષશ્રી રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને આવા કૌભાંડ કરવાવાળા સામે સખ્તાઈથી માન્ય અધ્યક્ષશ્રી કામ કરવામાં આવે। આ બંને જગ્યા ઉપર ગરીબોનું જે અનાજ સગે કરવાવાળા છે એની સામે ગુજરાતની સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આની માન્ય અધ્યક્ષની તપાસ સોંપી દેવામાં આવી છે। આરોપીઓની ધરપકડ કરી માન્ય અધ્યક્ષશ્રી ગુનાના મૂળ સુધી પહોંચી અને જે લોકો આની અંદર સંડોવાયેલા છે તમામની જગ્યાએ આવું કૃત્ય ભવિષ્યમાં તમને સ્કોપ ખોલી આપ્યો પછી શું વાંધો છે, સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરી અને આજે માન્ય મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય લીધો છે કે આવનારા દિવસોમાં આવા બનાવ ન બને અને રાજ્ય સરકાર પહેલેથી જ ગરીબ લોકોનું અનાજ ગરીબ સુધી પહોંચે માટે હર હંમેશા કટિબદ્ધ છે અને એના કારણે માન્ય અધ્યક્ષશ્રી કોરોનાની આવી પરિસ્થિતિની અંદર આ સંવેદનશીલ સરકારે માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે નિર્ણય કર્યો। 1 વખત 2 વખત નહીં પણ માન્ય અધ્યક્ષશ્રી 6 વખત રાજ્યના ગરીબ પરિવારોને મધ્યમવર્ગીય પરિવારોને માન્ય અધ્યક્ષશ્રી આવ્યું છે એટલે સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી અને ભવિષ્યમાં એક પણ જગ્યા બનાવ ન પહોંચે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને આજની મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતાને મળેલી કેબિનેટમાં માન્ય અધ્યક્ષશ્રી આજે નિર્ણય કર્યો છે। અનાજ કૌભાંડમાં ગોડાઉન મેનેજર અને કોન્ટ્રાક્ટર સુધી પહોંચવામાં પોલીસ નિષ્ફળ રહી છે, ત્યારે મેનેજર અને કોન્ટ્રાક્ટર પકડાય તો વધુ કરોડોનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। તેમજ અનાજ કૌભાંડમાં જિલ્લાના માફિયા બેનકાબ થાય તેવા એધાણ વર્તાઈ રહ્યા છે। ત્યારે સરકાર કડક તપાસ કરી ગરીબોનો કોળિયો છીનવી લઈ વ્હાઇટ કોલર થઈ ફરતા માફિયાઓ સુધી પહોંચશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે।